हेलो विद्यार्थियों, धोरण 10 विषय गणित अपने प्रकरण 1 छे। तो मैं तमने आगळना दाखला कराई दीधा था गुस्सा रीते, बराबर ए रीते समझीने प्रयत्न कर्यो हशे तमे। हवे आ एक बीजो दाखलो छे, बीजा नंबरनो स्वाध्याय 1.1 दर्शावो के कोई पण अयुग्म धन पूर्णांक संख्या कोई पूर्णांक क्यू माटे 6q बराबर 1 अथवा 6q प्लस 3 अथवा 6q प्लस 5 प्रकारनी होई सके। हवे आपणे आमां धारो के लईए तो ए ए कोई एक धन पूर्णांक अने बी बराबर 6 लेता, तो युक्लिडनी भाग प्रविधिनो उपयोग करीने आपणे हवे जोईशुं। बराबर, तो जुओ 6q प्लस 1 अथवा 6q प्लस 3 6q प्लस 5 क्यू माटे शक्य छे। हवे धारो के ए ए कोई धन पूर्णांक अने बी ए 6 लेता आपणे जोईशुं, तो ए बराबर बी एटले के क्यू प्लस आर, अने आपणे 0 ग्रेटर देन इज इक्वल टू आर અને ગ્રેટર દેન 6 એટલે કે બી બરાબર 6 છે। બરાબર, હવે આપણે જ્યાં ક્યુ લેસ દેન ઇઝ ઇક્વલ ટુ 0 અને આર બરાબર 0, આર બરાબર આપણે કે 0 1 2 3 4 માટે કોઈ પણ સંખ્યા આપણે લઈ શકીએ છીએ, તો આપણે એની માટે એના સ્વરૂપ મુજબ આપણે જોઈશું કે 6q प्लस 1 6q प्लस 2 6q प्लस 3 અને 6q प्लस 4 અને 6q प्लस 5। જો a નું સ્વરૂપ 6q 6q प्लस 2 6q प्लस 4 હોય તો a મુજબ આપણે a બરાબર 6q। હવે 6 છે એ આપણે કઈ સંખ્યા થઈ જશે, બેકી સંખ્યા થઈ જશે, તો આપણે એનો સામાન્ય અવયવ બહાર કાઢવો હોય તો સામાન્ય અવયવ શું બહાર કાઢીશું, 2 બહાર કાઢીશું, એટલે 2 તરી 6 એટલે કૌંસમાં શું આપણે લઈશું 3q। બરાબર, એટલે 3 2 6 થાય ને, સામાન્ય અવયવ 2 લીધો એટલે કે બેકી સંખ્યા બહાર નીકળી, એટલે કે 2n લખ્યું, તો n બરાબર આપણે નેચરલ સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યા હોય છે ને, તો જ્યાં n બરાબર શું મળી શકે આપણે ધારવાનું શું n બરાબર 3 છે એવું આપણે કહી શકાય। બરાબર, હવે આપણે બીજું જુઓ, અહીંયા a બરાબર 6q પ્લસ 2 એટલે સામાન્ય અવયવ બંનેમાં છે, તો 2 તરી 6 અને 2 એકા 2 થાય ને, તો આપણે સામાન્ય અવયવ 2 બહાર કાઢ્યા એટલે કે 3q એટલે કે 3 2 6 3q પ્લસ 2 એકા 2 એટલે કે 2 બહાર કાઢ્યો અને 1 સામાન્ય અવયવ અંદર લીધો, એટલે આપણે એમાં 2m લીધો, જેમ ત્યાં n લીધો એવી રીતે અહીંયા 2m લીધો, 2m એટલે કે m બરાબર આપણને શું મળ્યું 3q પ્લસ 1 અને a બરાબર શું છે આપણી જોડે 6q પ્લસ 4 એટલે કે બીજી સંખ્યા જોઈએ આપણે ઉપરની જોઈએ ને, એવી રીતે આ 6q પ્લસ 4 એમાં સામાન્ય અવયવ શું બહાર નીકળશે 2 બહાર નીકળશે, બેકી સંખ્યા છે એટલે કે યુગ્મ સંખ્યા મતલબ, તો યુગ્મ સંખ્યા એટલે કે 2 બહાર નીકળશે, તો 3 2 6 એટલે 3q પ્લસ 2 બરાબર 2p એટલે કે p બરાબર આપણને શું મળશે આપણને, તો p બરાબર 3q પ્લસ 2। આમ આ રીતે આપેલ પરિણામ પરથી સ્પષ્ટ થાય છે કે 6q પ્લસ 2 6q પ્લસ 4, આમ એ રીતે આપણો સામાન્ય અવયવ એ શું મળ્યું આપણને 2 મળ્યો, એ આપણે આ કઈ સંખ્યા કહેવાય યુગ્મ સંખ્યા કહેવાય। હવે યુગ્મ સંખ્યા કહેવાય તો હવે આપણે એને અયુગ્મ પર જોવું હોય તો પણ જોઈ શકાશે, તો જુઓ હું તમને અહીં બતાવું છું કે જો એ બરાબર 6q પ્લસ 1 બરાબર સામાન્ય અવયવ બહાર કાઢ્યો તો 3q પ્લસ 1
અને એ સામાન્ય અવયવ બહાર કાઢી નાખ્યો છે એટલે કે હવે ટુ એન પ્લસ એક એટલે કે જ્યાં એન બરાબર ત્રણ ક્યુ અને એ બરાબર છ ક્યુ. આ બાજુ સાઈડમાં જુઓ તો એ બરાબર છ ક્યુ પ્લસ ત્રણ અને છ ક્યુ પ્લસ બે પ્લસ બે પ્લસ એક બરાબર. તો ત્રણ કાઉન્સમાં છ અને બે છે ને એનો સામાન્ય અવયવ બહાર કાઢી નાખ્યો એટલે કે બે કાઉન્સમાં ત્રણ ક્યુ પ્લસ એક, છ અને બેનો સામાન્ય અવયવ બે બહાર કાઢી નાખ્યો અને પ્લસ એક છે એ તો મેં કાઉન્સની બહાર લીધો એટલે કે બેનો સામાન્ય અવયવ બહાર નથી મળતો એટલે કાઉન્સ કરી દીધો અને કાઉન્સની બહાર એકનો એક જ છે. હવે જે બે બહાર કાઢ્યા એને આપણે એમ ધારીને લીધું તો એમ બરાબર ત્રણ ક્યુ પ્લસ એક એવી રીતે મેં લઈ લીધું છે. હવે આપણે જોઈએ તો જે એ બરાબર છ ક્યુ પ્લસ પાંચ છે તો છ ક્યુ પ્લસ ચાર પ્લસ એક એવી રીતે છની જોડે સામાન્ય હવે બેકી સંખ્યા બહાર નથી નીકળતી એટલે પાંચના મેં ભાગ પાડ્યા એટલે કે બે પછી કાઉન્સમાં ત્રણ દુ છ પાછું પછી બે એકા બે દુ ચાર અને પાછળ પ્લસ એક છે તો એકનો એક જ બહાર મૂક્યો. હવે ટુ પી બહાર લેવાનો અને બહારનો એક છે એ મેં બહાર એ પ્લસ કરીને એક મૂકી દીધો એટલે કે પી બરાબર આપણને કેટલું મળ્યું ત્રણ ક્યુ પ્લસ બે. આમ ઉપરના ત્રણેય પરિણામ પરથી સ્પષ્ટ થાય છે કે ટુ કે પ્લસ એક એ સંખ્યાનું સ્વરૂપ અયુગ્મ છે છ ક્યુ પ્લસ એક, છ ક્યુ પ્લસ ત્રણ અને છ ક્યુ પ્લસ પાંચ એ સામાન્ય અયુગ્મ સંખ્યા થાય છે એવી રીતે આપણે સમજણ પડી.